નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા આજે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની સ્થાપનાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે અંકલેશ્વર શહેર પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે થનાર છે, ત્યારે આજે અને આવતીકાલે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં થનારું છે. ભરૂચ જિલ્લામાં પણ અનેક મંદિરો ગલીઓમાં ધાર્મિક કાર્યક્રમો અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેરમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા આજે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારથી લઈને શહેરની દરેક ગલીઓમાં અને સ્ટેશન સુધી ફ્લેગ માર્ચ કર્યું હતું. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે યોજાયેલા ફ્લેગ માર્ચમાં પોલીસ દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ ચમરબંધી કે માથા ભારે વ્યક્તિને છોડવામાં નહીં આવે, તે જરા પણ કાંકડી ચાળો થશે તો પોલીસ કડકથી કડક એક્શન લેશે. તેના ભાગરૂપે આજે શહેરમાં કાયદો અને વ્યવસ્થા શાંતિ સલામતી બની રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં કચરાનો નિકાલ કરતી સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર કોઈક લોકોએ આગ લગાડી દીધી હતી અને કચરાને સળગાવી દીધો હોવાનો આક્ષેપ નગરસેવક દ્વારા કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરનો જેટલો પણ કચરો એકત્રિત કરવામાં આવે છે અને ડોર ટુ ડોર જેટલા પણ કચરો ભેગો થાય છે તે તમામ કચરાને કસ્બાતીવાડથી થોડી દૂર આવેલા સુકાવલી વિસ્તારમાં તેનો કચરાનો નિકાલ કરવામાં આવે છે. આખા શહેરનો કચરો ત્યાં ભેગો કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુકાવલીમાં થતા બે નંબરી ધંધા ચોરી અંગેની અનેકો ફરિયાદ ઉઠવા પામી હતી. જે મામલે વારંવાર સ્થાનિક નગરસેવક બક્કો પટેલ દ્વારા મામલે નગરપાલિકાને ફરિયાદ કરી છે, ત્યારે હવે ગઈકાલે રાત્રિના સમયે પરિવાર સુકાવલીના કચરામાં કોઈકે આગ લગાડી દીધી હતી અથવા તો કોઈએ અકસ્માત આગ લાગી હોય તેવી શંકા છે. પરંતુ સ્થાનિક નગરસેવક એવા બખ્તિયાર પટેલ ઉર્ફે બક્કો પટેલ દ્વારા આ મામલે કોઈક તીખડખોડો દ્વારા અથવા તો નગરપાલિકાના જ કોઈક લોકો દ્વારા આ કચરામાં આગ લગાડી દેવા હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી કરીને કચરો સળગી જાય અને તેનો નિકાલ પણ થઈ જાય. જો કે નગરસેવક બક્કો પટેલના આ આક્ષેપો ગંભીર છે અને તેને ધ્યાનમાં લેવા જેવા છે. ત્યારે અંકલેશ્વરના સુકાવલીમાં લાગેલી આગ બાબતે ઓલવવા બાબતે નગરસેવક દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રિના લગાવેલી આ આગ વહેલી સવાર સુધી સળગતી રહી હતી. સ્થાનિક નગરસેવક બક્કો પટેલ દ્વારા પાલિકા દ્વારા આ આગ લગાડવામાં આવી છે કે નહીં, પછી કોઈ લગાડી છે કે તેનો નિકાલ કરવા માટે જ આગ લગાડી છે તેવા આક્ષેપો સાથે તપાસની માંગ કરી છે. અંકલેશ્વર નગરપાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં એમ તો વાળે ઘડીએ કરે છે. કાલે પણ રાત્રિના સમય લગભગ 12 વાગ્યાથી આ અંકલેશ્વર નગરપાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલ છે. અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આ આગને ઓલવવા માટે પ્રયાસો ઘણા ચાલુ છે, પણ કંઈ આગ પર કાબૂ લેવામાં આવ્યું નથી. જવાબદાર લોકોને
જાણ પણ કરેલ છે, પણ કોઈ જવાબદાર અધિકારી પણ અહીંયા હાજર નથી. વારે ઘડી અંકલેશ્વર નગરપાલિકાની સુખાવડી ડમ્પિંગ સાઇટમાં આગ લાગે છે કે લગાવવામાં આવે છે એ તો જાણવા જેવું રહ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયેલા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો 3 દિવસ બાદ આજે સમાપન સમારંભ યોજાયો હતો. ઉદ્યોગકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 દિવસ પહેલા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 230 કરતા પણ વધુ ઉદ્યોગોને લગતા સ્ટોલો મૂકવામાં આવ્યા હતા, જેનું ઉદઘાટન સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. 3 દિવસ ચાલેલા આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં હજારો લોકોએ મુલાકાત કરી હતી. અહીં મૂકવામાં આવેલા ઉદ્યોગોને લગતા સાધનો, ઉદ્યોગોને લગતા ઇક્વિપમેન્ટ તેમજ ઉદ્યોગોને લગતી સામગ્રીનું વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારે 3 દિવસ ચાલેલા આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં હજારો લોકો જોડાયા હતા. હજારો લોકોએ તેની મુલાકાત લીધી હતી. ત્યારે આજે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024 આજે સમાપન થયું હતું. આ દરમિયાન સફળ ઉદ્યોગકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ચોટા નાકાથી લઈને હસ્તી તળાવ વચ્ચેનો રસ્તા ઉપર રોજ રોજ ટ્રાફિક જામની સમસ્યા લઈને વાહન ચાલકો માટે આ ટ્રાફિક જામ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. અંકલેશ્વર શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની વકરતી સમસ્યાને લઈને હજુ પણ તેનો કોઈ ઉકેલ કાઢવામાં આવ્યો નથી. અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કરવા માટેનો એકમાત્ર ઓએનજીસી ઓવરબ્રિજ હતો, તેને પણ જર્જરિત અવસ્થાના કારણે તોડી દેવામાં આવ્યો છે. હાલ તેની કામગીરી બંધ છે. છેલ્લા 4-6 મહિનાથી તેની કામગીરી બંધ હોવાથી હવે આ ઓએનજીસીનો બ્રિજ ક્યારે બનશે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર ટ્રાફિકનો ડાયવર્ઝન તુરવાડી ફાટકથી લઈને ચૌટાનાકા સુધી કરવામાં આવ્યું છે, જેને લઈને રોજ બરોજ હસ્તી તળાવથી લઈને ચૌટા નાકા સુધી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. વારંવાર ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકોનો કલાકો સુધી વાહનોમાં બેસી રહેવું પડે છે, જે આ ટ્રાફિક જામ એ લોકોના એટલે કે વાહન ચાલકોના માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. આ મામલે વહેલી તકે પોલીસ તંત્ર, જિલ્લાનું વહીવટી તંત્ર ઉકેલ લાવે તે જરૂરી છે. ઓએનજીસી ઓવરબ્રિજને તાત્કાલિક ધોરણે ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી કરીને ઉનાળા દરમિયાન આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય અને વાહન વ્યવહાર પુનઃ શરૂ થાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. અયોધ્યામાં રામજીના મૂર્તિ સ્થાપનને લઈને અંકલેશ્વર શહેરના દેસાઈ ફળિયામાં આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એટલું જ નહીં પણ VHPના આગેવાનોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને રામલીલા પણ યોજાઈ હતી. ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના આવતીકાલે થનાર છે, ત્યારે સમગ્ર દેશમાં રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના દેસાઈ ફળિયામાં પણ ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનને ખૂબ જ સરસ રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ રામાયણને જીવંત કરવા માટે રામ લીલાનું પણ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ મહેમાન એવા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો વડીલોનું આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર શહેરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર બાઇક ચાલકનું ગળું પતંગની દોરીથી કપાઈ જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અંકલેશ્વર ના ગિરિરાજ રેસિડેન્સી મોતાલી ખાતે રહેતા હરિઓમ માલાકાર નામનો વ્યક્તિ તારીખ 20 ના રોજ રાત્રિના સમયે સુરવારી ના ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેના ગળામાં દોરી આવી જતા ગળું કપાઈ જતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ હરિઓમ માલાકાર નામનો 36 વર્ષે યુવાન કે જે ગિરિરાજ રેસિડેન્સી મોતાલી ખાતે રહે છે તે તારીખ 20/1/2024 ના રોજ 18:20 ના સુમારે સુરવાડી ઓવરબ્રિજ ઉપરથી પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતા ગળું કપાઈ જતા તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને સારવાર દરમિયાન મૃત મોત થયું હોવાની જાણ કરી હતી. પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા, જ્યારે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.